गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 जे विषयनुं नाम छे बीए एटले के वाणिज्य व्यवस्था अने संचालन। विद्यार्थी मित्रों, अगाउना लेक्चरमां आपणे निकास विधिनी अर्थ अने एनी विधिना 10 एना अलग अलग विधिओ केवा प्रकारनी होय एनो आपणे अभ्यास कर्यो हतो। त्यार पछी निकास विधिमां आगळ आपणे चर्चा करीए के 11मो मुद्दो छे कप्तान के साथीनी रसीद, जे तमारी बुकमां पेज नंबर 117 ऊपर आपेलुं छे। कार्टिंग ऑर्डर ने आधारे माल जहाज ऊपर चढ़ावामां आवे छे। जहाजना कप्तानों प्रतिनिधि ने मेट तरीके ओळखवामां आवे छे। विद्यार्थी मित्रों, अहींया तमने एमसीक्यू में पूछे के जहाजना कप्तान ने कया नाम थी ओळखवामां आवे छे, तो जवाब आवे मेट। अने आ प्रश्न एमसीक्यू अने एक एक मार्कना प्रश्न में पण पूछाई शके। शिपिंग बिल मुजब नाना मुजब माल के मेट चकासी ले छे, त्यारे जहाज पर माल चढ़ावामां आवे त्यारे जहाजना कप्तान के तेना प्रतिनिधि तरफथी माल स्वीकार्या अंगेनी जे रसीद आपवामां आवे छे तेने साथीनी रसीद कहे छे। जहाजना कप्तानना मालना पेकिंगनी खातरी करे छे। जो मालनुं पेकिंग योग्य न होय तो माल वहन माटे योग्य न होय तेनी रसीदमां नोंध करवामां आवे छे। જ્યારે જહાજ દ્વારા માલ મોકલવામાં આવે છે એનું પેકિંગ જે રીતનું હોવું જે રીતનું ન હોય તો એ યોગ્ય નથી એવી એને રસીદ આપવામાં આવે છે, અને જો માલ યોગ્ય પેકિંગમાં હોય યોગ્ય રીતે ગોઠવેલ હોય તેને એ રીતની રસીદ આપવામાં આવે છે। આવી નોંધ કરેલ રસીદને ખામીવાળી રસીદ તરીકે કે ડર્ટી ચીટ તરીકે ઓળખવામાં આવે છે। ખામીવાળી અને ખામી વગરની, કે ખામીવાળી છે પેકિંગ યોગ્ય નથી એટલે કે ખામીવાળી। જો બધી જ બાબતો યોગ્ય હોય તો ચોખ્ખા રસીદ આપવામાં આવે છે। જો સાથીની રસીદ ખામીવાળી હોય તો તેનો અર્થ એ થાય છે કે જહાજમાં ચડાવવામાં આવતા માલનો ઓર્ડર દર્શાવ્યા મુજબનું પેકિંગ નથી, અને માલની હેરફેર દરમિયાન જો માલને નુકસાન થાય તો તે માટે જહાજી કંપની જવાબદાર રહેતી નથી। જહાજમાં માલ છે એ ડૂબી જાય, અથવા જહાજમાં માલ પેકિંગ થતાં જતાં રસ્તામાં છે એ પેકિંગ યોગ્ય ન હોય તો માલને નુકસાન થાય, તો કોઈ પણ જ્યારે પેકિંગ જહાજ દ્વારા મોકલવામાં આવે છે ત્યારે કપ્તાનની જવાબદારી રહેતી નથી। ત્યાર પછી છે બિલ ઓફ લેડિંગ મેળવવું। બિલ ઓફ લેડિંગ મેળવવું એટલે શું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 માર્કમાં તમને પૂછાય કે બિલ ઓફ લેડિંગ સમજાવો, તો કપ્તાન કે સાથીની રસીદ એ માલ જહાજમાં ચડાવ્યા અંગેની પહોંચ છે, માલ લઈ જવા અંગેનો કરાર નથી। પહોંચ છે કે આ વસ્તુ છે, અમે જહાજ દ્વારા છે માલ સામાન લઈ જાય છે। નિકાસકારને મેળવેલી કપ્તાનની રસીદ જહાજી કંપનીમાં રજૂ કરવાથી જહાજી કંપની દ્વારા બિલ ઓફ લેડિંગ નિકાસકારને આપવામાં આવે છે। બિલ ઓફ લેડિંગ એ નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો કરાર છે, જે દ્વારા જહાજી કંપની એક બંદરેથી બીજા બંદરે માલ મોકલી આપવાની ખાતરી આપતો દસ્તાવેજ છે। આ દસ્તાવેજમાં નિકાસકારનું નામ, જહાજનું નામ, નૂર એટલે કે ભાડું, માલની વિગત, માલનો જથ્થો, કિંમત, વજન, જે જગ્યાએ માલ લઈ જવાનો હોય તે જગ્યાનું, બંદરનું નામ, હેરફેરની શરતો વગેરે દર્શાવવામાં આવે છે। બિલ ઓફ લેડિંગમાં શું નામ હોય છે? આયાતકારનું નામ, નિકાસકારનું નામ, માલ કયા પ્રકારનો છે, કયા જહાજ દ્વારા મોકલવામાં આવે છે, જહાજ દ્વારા મોકલવામાં આવે છે તેનું ભાડું કઈ રીતનું નક્કી કરેલું છે, માલનું વજન, પેકિંગ, ગુણવત્તા કયા પ્રકારની છે વગેરેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે। બિલ ઓફ લેડિંગ એ મહત્વનો દસ્તાવેજ છે, તેની 3 નકલો બનાવાય છે। બિલ ઓફ લેડિંગ જ્યારે તૈયાર કરવામાં આવે છે તેની કેટલી નકલ હોય છે? 3। વિદ્યાર્થી મિત્રો, 1 માર્કના એમસીક્યુમાં પૂછાઈ શકે, એમાં પહેલી રસીદ છે, પહેલી નકલ છે જહાજી કંપની રાખે છે, બીજી નકલ એ નિકાસકારને મોકલવામાં આવે છે, અને જેમાંથી 1 નકલ નિકાસકાર આયાતકારને મોકલે છે। 1 જહાજનો કંપની રાખે છે, બીજી નિકાસકાર રાખે છે અને 3 આયાતકાર રાખે, તેની 3 નકલ હોય છે, 3 ઝેરોક્સ હોય છે જેના આધારે આયાતકાર માલ છોડાવે છે। ત્યાર પછી છે ઉત્પત્તિનું પ્રમાણપત્ર। માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહે છે, કે ઉત્પત્તિ એટલે કે ઉત્પાદન કઈ જગ્યાએ થયું છે એનું પ્રમાણપત્ર। જુદા જુદા દેશો વચ્ચે થયેલા કરાર મુજબ જે તે દેશ આયાત જકાત પર રાહત આપે છે, આ કરાર હેઠળ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયેલ છે તે અંગેના પ્રમાણપત્રની જરૂર પડે છે। આવું પ્રમાણપત્ર વેપારી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સ કે સરકાર પાસેથી મેળવી શકાય છે।
विद्यार्थी मित्रों एक मार्क प्रश्न पूछे कि उत्पत्ति प्रमाणपत्र है कोनी पास मेरी सकते एक मार्क प्रश्न में जवाब आए कि उत्पत्ति प्रमाणपत्र है वेपारी मंडल चेम्बर ऑफ कॉमर्स और सरकार पास थी मेरी सकते त्यार पछी छे वेपारी एलचीनू भरत्यू। वेपारी एलचीनू भरत्यू एटले शुं? निकास करे करेलो माल आयातकारना देश में पहुंचे त्यारे वेपार उपर जकात भरवी पड़े छे। जकात चुकवणी सरळ बनावा माटे वेपारी एलचीनू भरत्यू महत्वनो दस्तावेज छे। वेपारी एलचीनू भरत्यू एटले जकात एटले के टेक्स भरवो पड़े छे। आयातकार देशना एलची विकासकारने देशमां होय छे तेनी पासेथी निकासकार मालनी किंमत अंगेनुं जे प्रमाणपत्र मेळवे छे तेने वेपारी एलचीनू भरत्यू कहे छे। जेमां मालनो जथ्थो किंमत जेवी बाबतो दर्शाववामां आवे छे तेना आधारे जकात वसूल करवामां आवे छे। दस्तावेजो मोकलवा निकासकार पोतानी बैंक मार्फते त्यार पछी छे दस्तावेजो मोकलवा के कोईपण वस्तुनो माल सामान जयारे आपणे मोकलीए छीए तेना कया कया एनी साथे आपणे डॉक्युमेंटनुं जोड़ाण करीए छीए। निकासकार पोतानी बैंक मार्फते आयातकारने भरत्यू वीमा पॉलिसी कवर नोट बिल ऑफ लेडिंग मालनी उत्पत्तिनुं प्रमाणपत्र वेपारी एलचीनू भरत्यू हुंडी वगैरह महत्वना दस्तावेजों आयातकार बैंक ने मोकली आपे छे के अलग अलग दस्तावेजों छे आयातकार छे निकासकारने मोकली दे छे के बैंकनी पासबुक छे परंतु आपणे आयात निकास करीए छीए तो केवी रीते रोकडेथी करशुं बैंक द्वारा 50% બાદ રાખીને કેવી રીતે આપણે કરશું એ બધી જ માહિતી છે એ દસ્તાવેજોમાં જાણ કરવામાં આવે છે। ત્યાર પછી છે નાણાંની વસૂલાત। નિકાસકાર માલના નાણાંની વસૂલાત માટે બેંકને સૂચના આપે છે। ભરતિયામાં દર્શાવેલી રકમ વસૂલ કરવા નિકાસકાર આયાતકાર પર હુંડી લખે છે। હુંડી છે એના બે પ્રકાર છે લેણી હુંડી અને દેવી હુંડી। આ હુંડી સ્વીકારનાર સામેની હોય તો ચૂકવણી સામેની હોઈ શકે છે। જો સ્વીકારનાર સામેની હુંડી હોય તો નિકાસકારને બેંક આ હુંડી આયાતકાર સમક્ષ રજૂ કરી તેનો આયાતકાર દ્વારા સ્વીકાર થતાં માલ અંગેના જરૂરી દસ્તાવેજો આપે છે। પરંતુ જો તે નાણાંની ચૂકવણી સામેની હોય તો હુંડીના નાણાં પૂરેપૂરા ચૂકવાયા પછી બેંક દસ્તાવેજો આપે છે। સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરીને નિકાસકારને મોકલી આપે છે। જ્યારે ચૂકવણી સામેની હુંડીના નાણાં નિકાસકારને મોકલી આપવામાં આવે છે। હુંડી છે બે રીતે લખાય છે નિકાસકાર અને આયાતકારને સ્વીકારનાર અને લેનાર લેણી હુંડી અને દેવી હુંડી કે નાણાંની વસૂલાત છે એ કેવી રીતે કરે છે આયાતકાર અને નિકાસકાર। વિદ્યાર્થી મિત્રો નિકાસકારની વિધિ છે એના અલગ અલગ ટોપિક પરીક્ષામાં પ્રશ્ન 2 માર્કમાં 3 માર્કમાં અથવા 5 માર્કમાં 5 માર્કમાં પૂછાય તો તમારે 10 મુદ્દા લખવાના હોય છે અને કોઈ પણ એક ટોપિક છે કે જહાજી કંપની સમજાવવું નાણાંની વસૂલાત છે કે બીજો બિલ ઓફ લેડિંગ છે સમજાવો તો 2 માર્ક 3 માર્ક અથવા વિધાન સ્વરૂપે તમને આ પ્રશ્ન છે પૂછાઈ શકે। તો નિકાસ વિધિના છે આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ કે એના અલગ અલગ 16 મુદ્દાના પ્રકાર પડે છે। એમાં પહેલું હતું ઓર્ડર મેળવવો, બીજું છે નિકાસ ભરવાનો, ત્રીજું છે માલ એકઠો કરવો, ચોથું હતું હુડિયામણ અંગેની કામગીરી, શાખપત્ર મેળવવું, છઠ્ઠું છે શિપિંગ ઓર્ડર, સાતમું છે જકાતની ચૂકવણી, આઠમું છે માલનું પેકિંગ અને માર્કિંગ કરવું, નવમું છે માલનો હેરફેર કરવો, દસમું છે કાર્ટિંગ ઓર્ડર મેળવવો, અગિયારમું છે કપ્તાન કે સાથીની રસીદ, બારમું છે બિલ ઓફ લેડિંગ, તેરમું છે ઉત્પત્તિનું પ્રમાણપત્ર, 14 છે વેપારી એલચીનું ભરત્યું, 15 છે દસ્તાવેજો મેળવવા અને નંબર 16 નાણાંની વસૂલાત। વિદ્યાર્થી મિત્રો નિકાસ વિધિ ના પર તમારી સેટ નોટમાં એકવાર છે એ લખી લેજો કે જેથી પરીક્ષામાં તમે છે એ પ્રશ્ન નોંધ તમે આરામથી લખી શકો। થેન્ક યુ।